વડોદરા બોટકાંડમાં પોલીસે કોઠિયા પ્રોજેક્ટના ડાયરેક્ટર વિનીત કોઠિયાની ધરપકડ કરી છે. આ પહેલા પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમાં એક સેવ ઉછળવાળો જે બોટ ચલાવતો હતો અને હવે પોલીસે વિનીત કોઠિયાની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં બોટકાંડમાં 7 આરોપીઓ ઝડપાયા છે. બોટકાંડમાં 19 આરોપીઓ સામે ફરિયાદ થઈ છે. જોકે ગુજરાતની બાહોશ પોલીસ હજી સુધી મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈનને પકડી નથી શકી. પરેશ શાહ મોટું માથું હોવાથી G24 કલાકે દુર્ઘટનાના દિવસે જ અહેવાલો પ્રસારિત કર્યા હતા કે આ હત્યારો બચી જશે. સંવાદદાતા રવિ અગ્રવાલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રવિ, વિનીત કોઠિયાની જે ધરપકડ કરવામાં આવી છે, ક્યાંથી મળી આવ્યો આ વિનીત કોઠિયા અને શું કાર્યવાહી આગળ? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતના હરણી તળાવ લેક ઝોનની જે દુર્ઘટના છે તેમાં સમગ્ર મામલામાં પોલીસ દ્વારા 19 જેટલા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અગાઉ 6 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. અને આજે એસઆઈટીની ટીમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, જે મુખ્ય પાર્ટનર છે કોટિયા મેન પ્રોજેક્ટનો વિનીત કોટિયા, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. અને વિનીત કોટિયા જે છે તેના નામથી જે પ્રોજેક્ટ છે તે લેવામાં આવ્યો હતો. અને ત્યાર પછી પાછળથી અન્ય જે ભાગીદારો છે તે આખા મામલામાં જોડાયા હતા. વિનીત કોટિયા અગાઉ પરસાદનો ધંધો કરતો હતો અને ત્યાર પછી એકાએક રાજકીય લાગવગથી અને અધિકારીઓના સાતગાંઠથી તેને આ જે કોન્ટ્રાક્ટ છે લેક ઝોનનો તે મેળવી લીધો હતો. હાલમાં જે મુખ્ય આરોપી છે પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેમને પકડવા માટે એસઆઈટીની ટીમ અલગ અલગ રાજ્યોમાં જે છે તે કામગીરી કરી રહી છે, તપાસ કરી રહી છે. પરંતુ જે રીતના આખો આ મામલો છે તે મામલામાં ચોક્કસથી કહી શકાય કે આ વિનીત કોટિયા પકડાયા બાદ અનેક મોટા જે નામો છે અને અનેક મોટા જે પોપડા છે તે પોલીસ તપાસમાં સામે આવી જશે. જી બિલકુલ, આભાર રવિ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. વડોદરા બોટકાંડમાં વધુ એક આરોપીઓની એસઆઈટીએ ધરપકડ કરી છે. કોટિયા પ્રોજેક્ટના ડાયરેક્ટર વિનીત કોટિયાની ધરપકડ કરવામાં આવી છે.